जामनगर જિલ્લાના જામજોધના બનાવાંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે કલેક્ટર સાહેબના ચિટનીસને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તાત્કાલિક અસરથી પોલીસ કર્મચારીની ધરપકડ કરો। જામનગર જિલ્લાના જામજોધનામાં એક મહિલા સાથે છેડતીની ઘટના બની છે અને એ ઉપરાંત માર પણ તેમને મારવામાં આવ્યો છે, જેને લઈને તેમજ આરોપી પોલીસ કર્મચારીઓએ અને પોલીસે તેમની આ દિવસ સુધી અટકાયતી પગલાં કે ધરપકડ કરવામાં આવી નથી। પરિણામે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। ખાતાકીય રીતે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો નથી। આથી જામનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે કચ્છ ખાતે પણ રઘુવંશી યુવા શક્તિ કચ્છ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના ચિટની શ્રી ભગીરથસિંહ ઝાલાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છના પદાધિકારીઓ ઉપસ્થિત હતા। તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી। આવેદનપત્ર પાઠવવામાં વિરેન ઠક્કર, રઘુવંશી યુવા શક્તિ સંઘના કચ્છના પ્રમુખ ચિરાગ ઠક્કર ઉપપ્રમુખ અને કિશોર પૂજારા સહિતના યુવાનો જોડાયા હતા। મારું નામ વિરેન રઘુવંશી છે, રઘુવંશી યુવા શક્તિ સંઘ કચ્છના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું। આજે કલેક્ટર સાહેબશ્રીને રઘુવંશી સમાજની દીકરી નિર્માણા ગામમાં જામજોધપુર તાલુકાના જિલ્લો જામનગરમાં દીકરીની સરેઆમ છેડતી કરવામાં આવી, ત્યારબાદ દીકરીના ઘેર જઈ પોલીસ કર્મચારી દ્વારા પૃથ્વીરાજસિંહ દ્વારા તે દીકરીને પોલીસ ડ્રેસમાં દીકરીને ભર જાહેર જનતા જોગમાં દીકરીને માર મારવામાં આવ્યો, તો તે દીકરીને ન્યાય મળે અને બીજી દીકરીઓ સાથે આવા બનાવો ના બને તે માટે 33-33 જિલ્લાઓમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા સમાજની દીકરી માટે કલેક્ટર સાહેબશ્રીને અને એસપી સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે। વાંકમાં એવું હતું કે દીકરી જ્યારે માંગ એવી છે કે દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આવા પોલીસ કર્મચારી જે ભક્ષક બની ફરી રહ્યા છે તેવા પોલીસ કર્મચારીને જલ્દીથી જલ્દી સસ્પેન્ડ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે। કયા કારણોસર આવી પ્રવૃત્તિ કરી છે? તે પોલીસ કર્મચારી ફૂલ નશામાં ધૂત થઈને પોલીસ ડ્રેસમાં પોલીસ ફરજ બજાવતા હતા, તે દરમિયાન દીકરીને ન્યાયથી જવાનું થયું અને દીકરીનો હાથ પકડી અને દીકરી પાસેથી અભદ્ર માંગણી કરવામાં આવી। જ્યારે દીકરીએ પોતાને ઘેર જઈને પોતાના પતિને જાણ કરતાં તેમના પતિએ એવું જણાવ્યું કે નિયમો બધે માટે સરકાર છે અને સરકાર પર આપણી પોતાની છે, એટલે કે પ્રજાની છે, અને રક્ષકો જો ભક્ષકોનો સ્વરૂપ ધારણ કરતા હોય અને દીકરીઓની જો સેફ્ટી ના હોય તો આવા કાયદાઓ શા માટે બનાવી મૂકવામાં આવતા હોય? જો સરકાર આવા કાયદાઓ બનાવે તો તેનું અમલ પણ કરવામાં આવવું જોઈએ, અને જો ના આવે તો આવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, અને જો આ પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ જાડેજા સાહેબને જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો રઘુવંશી યુવા શક્તિ સંઘ ગુજરાત આખામાં 33-33 જિલ્લાઓમાં રેલી કાઢવામાં આવશે, તેમજ જામનગર જિલ્લામાં આખા જામનગર જિલ્લાને બ્લોક કરવામાં આવશે અને રઘુવંશી સમાજ રોડ ઉપર ઉતરીને સત્તાનો વિરોધ કરશે, અને જો આ પૃથ્વીરાજસિંહને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યારબાદ રોડ પર ઉતરીને રઘુવંશી સમાજ તેનો વિરોધ પ્રદર્શન પણ દાખવશે।